કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરો રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મગની દાળના દાળ વડા, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ઘરે બનાવવા ખૂબ સરળ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી ફોતરાવાળી મગની દાળ મેં 5 થી 6 કલાક સુધી પલાળીને રાખી હતી. હવે એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં થોડી થોડી મગની દાળ નાખીને ક્રશ કરી લઈશું. તો જુઓ, આવી રીતે બધી મગની દાળને ક્રશ કરી લેવાની. તો હવે બધી મગની દાળને ક્રશ કરી લીધી છે. હવે 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી ધાણા જીરું, 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 4 નંગ ઝીણા સમારેલા મરચાંના ટુકડા, 1 નંગ સમારેલી ઝીણી ડુંગળી, થોડી મગની દાળ કાઢી લીધી હતી તે પણ નાખી લઈશું. પછી લીલી તાજી કોથમીર નાખીશું, સ્વાદ અનુસાર મીઠો. પછી બરોબર મિક્સરને હાથથી મિક્સ કરી દઈશું. તો જુઓ, આપણું મિક્સર આવી રીતે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું, તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે હાથેથી ગોળ ગોળ ડબકા મૂકીને તળી લઈશું. દાળ વડા ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવાના. દાળ વડા ગોલ્ડન બ્રાઉન ના થઈ ગયા છે. તો હવે જારાની મદદથી દાળ વડાને એક ડિશમાં કાઢી લઈશું. તો બધા દાળ વડા આવી રીતે તળી લઈશું. તો જો બધા દાળ વડા તળાઈ ગયા છે, તો હવે આ ગરમા ગરમ દાળ વડાને તમે આમલીની ચટણી કે ડુંગળી કે મરચા સાથે સર્વ કરી શકો છો. તમે પણ જો મારી આ રીતથી ઘરે દાળ વડા બનાવશો, તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને વારંવાર તમને બનાવવાનું મન થશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.